અહીં આપણી પાસે એફનો આલેખ છે અને ચાર જુદી જુદી પદાવલીઓ છે. તમે વિડીયો અટકાવીને જાતે જ જુઓ કે આમાંની કઈ પદાવલી સૌથી મોટી કિંમત, બીજી મોટી કિંમત, બીજી નાની કિંમત અને સૌથી નાની કિંમત આપે. આપણે અહીં પહેલી પદાવલી જોઈએ, તેમાં આઈ બરાબર ઝીરો થી નવ સુધીનો સરવાળો છે. આપણે દસ કિંમતનો સરવાળો કરીએ છીએ કારણ કે આપણે અહીં ઝીરોને પણ લઈએ છીએ. આપણે ઝીરોથી શરૂ કરીએ છીએ, એફ ઓફ માઇનસ પાંચ વત્તા ઝીરોથી શરૂ કરીએ જે આપણને માઇનસ પાંચ આપે અને તે આ ઊંચાઈ થશે. જ્યારે આઈ બરાબર એક લઈએ તો એફ ઓફ માઇનસ પાંચ વત્તા એક મળે જે આ ઊંચાઈ થશે. તેવી જ રીતે જ્યારે આઈ બરાબર બે હોય ત્યારે એફ ઓફ માઇનસ પાંચ વત્તા બે એટલે કે એફ ઓફ માઇનસ થ્રી મળે. તેવી જ રીતે આપણે નવ સુધી જઈ શકીએ. માઇનસ પાંચ વત્તા નવ બરાબર ચાર થશે. આપણે અહીં એફ ઓફ ફોર સુધી જઈ શકીએ જે કંઈક આ પ્રમાણે આવશે. આપણે અહીં નવ સુધી જઈએ છીએ. એફ ઓફ ફોર જ્યારે આઈ બરાબર નવ હોય ત્યારે તે કંઈક આ પ્રમાણે થશે. આ રીતે આપણે આ સંબંધ કઈ રીતે મેળવ્યો? અહીં આપણને જુદા જુદા બિંદુઓ આગળ વિધેયની કિંમત આપી છે જે તેની ઊંચાઈ થશે. હવે આપણે અહીં લંબચોરસ બનાવીએ કે જેની પહોળાઈ એક સમાન હોય તો તે કંઈક આ રીતે મળશે, આ પ્રમાણે. અને પછી તે ઊંચાઈને પહોળાઈ વડે ગુણીએ તો આપણને તેનો વિસ્તાર પહોળાઈ જેટલો જ મળે. લંબચોરસ કંઈક આ પ્રમાણે આવશે. અહીં આ એફ ઓફ ઝીરો. જો આપણે અહીં લંબચોરસની લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ, અહીં તેની પહોળાઈ એક છે એટલે કે ઊંચાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણે ઘણા બધા ડાબી બાજુ તરફના લંબચોરસ મળે. અને અહીં આ જે ભૂરા રંગનો વિસ્તાર છે તમે તેનો અંદાજો લગાવી શકો, પરંતુ આપણને અહીં ઓછો અંદાજ મળશે કારણ કે આપણે આ ભાગને લેતા નથી, આપણે અહીં આ ભાગનો સમાવેશ કરતા નથી. અહીં બધા જ લંબચોરસ વિધેયની નીચે મળે છે અથવા ફક્ત તેને સ્પર્શે છે, તેથી આપણને અહીં ઓછો અંદાજ મળે, અંડર એસ્ટિમેટ. હવે આપણે આનો વિચાર કરીએ. આપણે હમણાં જે સરવાળો કર્યો આ તે જ રીતનો છે. હવે આપણે આઈ બરાબર એકથી શરૂઆત કરીએ છીએ અને દસ સુધી જઈએ છીએ. માઇનસ પાંચ વત્તા એક લઈએ તો માઇનસ ચાર મળે. એફ ઓફ માઇનસ ચાર આ ઊંચાઈ થશે. અહીં આપણે જમણી બાજુના લંબચોરસને લેતા હોઈએ એવું લાગે છે કારણ કે તેની પહોળાઈ સમાન જ છે, ગુણ્યા એક. આપણે એક વડે ગુણીએ તો આપણે તેની કિંમતને બદલતા નથી, તેથી તે જમણી બાજુના લંબચોરસનો વિસ્તાર થાય. આ પ્રમાણે જ્યારે આઈ બરાબર બે હોય ત્યારે તે એફ ઓફ માઇનસ થ્રી થશે એટલે કે આ પ્રમાણે થશે અને તે આ લંબચોરસ થશે. તેવી જ રીતે આપણે બાકીના લંબચોરસ દોરીએ તો તે કંઈક આ રીતના દેખાશે. આ પ્રમાણે આપણે એકથી શરૂઆત કરીએ છીએ અને દસ સુધીની કિંમત લઈએ છીએ, તેથી આ બધા જ લંબચોરસ કંઈક આ પ્રમાણે આવશે. અહીં બધા જ લંબચોરસ કંઈક આ રીતે આવશે, તે કંઈક આ રીતે દેખાશે. આપણે અહીં વધુ અંદાજ લગાવીએ છીએ, તે કંઈક આ રીતે આવશે. જ્યારે આઈ બરાબર દસ હોય ત્યારે માઇનસ પાંચ વત્તા દસ એટલે કે એફ ઓફ ફાઇવ મળે એટલે કે આપણને આ લંબાઈ મળે જે કંઈક આ રીતે આવશે. આપણે તેને એક વડે ગુણીએ છીએ. આ બધા જ આપણને જમણી બાજુના લંબચોરસ મળે. આપણને અહીં વિસ્તારનો અંદાજ વધારે મળે કારણ કે આ બધામાં આ થોડોક વિસ્તાર વધારે છે, આપણે થોડો વધુ વિસ્તાર લઈ રહ્યા છીએ, તેથી અહીં આ વધુ અંદાજ થશે, ઓવર એસ્ટિમેટ. હવે આનો વિચાર કરીએ. આપણે આઈ બરાબર એકથી શરૂ કરીને વીસ સુધી લઈએ છીએ, પરંતુ અહીં ઊંચાઈ એકને બદલે અડધી લઈએ છીએ. આપણે જમણી બાજુના લંબચોરસ મળતો હોય એવું લાગે છે કારણ કે આપણે આઈ બરાબર એકથી શરૂઆત કરીએ છીએ. આઈ બરાબર એક હોય ત્યારે માઇનસ પાંચ વત્તા એક દ્વિત્યાંશ તે આપણને અહીં મળે અને તેના ગુણ્યા પહોળાઈ થશે જે એક દ્વિત્યાંશ છે. હવે આપણને અહીં બે ગણા જમણી બાજુના લંબચોરસ મળે, તે કંઈક આ રીતના દેખાશે.
પરંતુ આપણે અહીં બધા દોરીશું નહીં, કારણ કે તે સમય લેશે. પરંતુ તે કંઈક આ રીતના દેખાશે. આપણને હવે બમણા લંબચોરસ મળશે અને તે પણ આપણને વધુ અંદાજ આપે, પરંતુ આના કરતાં ઓછો આપશે, કારણ કે અહીં લીલો વિસ્તાર વધારે છે જે વિધેયની ઉપર છે, અને અહીં આ વિસ્તાર ઓછો થતો જાય છે. આ પ્રમાણે, એટલે કે આ વિધેય માટે સારો પરંતુ વધુ અંદાજ છે. આ અંતરાલ કે જેમાં વિધેય વધે છે તેમાં જમણી બાજુના લંબચોરસ માટે વધુ અંદાજ મળે, આપણને વધુ ચોક્કસ મળે છે, કારણ કે આપણે સાંકડા લંબચોરસનો ઉપયોગ કરીને અંદાજો મેળવી શકીએ. તેથી અહીં આ વધુ અંદાજ થશે પરંતુ ઓછો થશે, વધુ અંદાજ પરંતુ ઓછો. હવે અહીં નિયત સંકલિત ઋણ 5 થી 5 માં એફ ઓફ એક્સ ડીએક્સ છે અને તે લિમિટની જેમ જ છે. જો આપણે પહોળાઈને નાની લેતા જઈએ તો આપણને અહીં અનંત સંખ્યા મળે, એટલે કે આપણે અનંત સુધીની સંખ્યા લઈ શકીએ અને આપણને વાસ્તવિક વિસ્તાર મળે. અહીં આ વાસ્તવિક વિસ્તાર થશે. હવે જો આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી લઈએ તો આ ખૂબ જ વધુ અંદાજ મળે. આ વધુ અંદાજ મળશે પરંતુ તે ઓછો હશે, કારણ કે આપણે વધુ લંબચોરસ લઈ રહ્યા છીએ. આપણે તેને નંબર 2 કહી શકીએ. ત્યારબાદ વાસ્તવિક વિસ્તાર આવશે, આપણે તેને નંબર 3 કહીએ, અને પછી ઓછો અંદાજ જેને આપણે નંબર 4 કહી શકીએ. આ સૌથી મોટી સંખ્યા છે અને આ સૌથી નાની સંખ્યા.